મહેસાણાના સાલડી ગામે બિરાજે છે કલ્યાણકારી બડિયા બાપા। કહેવાય છે કે અમદાવાદના લાંભા જેવી જ આભા અહીં મહેસાણાના સાલડી ગામમાં બિરાજમાન બડિયા બાપા ધરાવે છે, જેથી નિત્ય અહીં ભક્તોનો જમાવડો મંદિરમાં જોવા મળે છે। ત્યારે આવો આપણે પણ જઈએ મહેસાણાના સાલડી ગામે અને કરી લઈએ બડિયા દેવના દર્શન। बढ़िया बाप जी रे, तू तो दिल दुखिया ने तारे, हे तू तो लाखों जीवों ने उगारे। दिन दुखिया ना बेली कहो के कहो भटकेला ना तारणहार। आपनी संस्कृति मा देव तत्व ने अनेक नामे पूजवा मा आवे छे, अने तेमानुज एक दिव्य स्वरूप इतली बढ़िया बाप जी। કહેવાય છે કે કોઈ વ્યક્તિ માત્ર એક વાર બળિયા બાપજી સમક્ષ નતમસ્તક થઈને પોતાની અરજ કરે તો તેમની તમામ મનોકામના બળિયા બાપા પૂર્ણ કરે છે। આખા જગતના તારણહાર તેવા મનોહરના મનને જેણે જીતી લીધું તેવી શક્તિ એટલે બળિયા બાપજી। આવા કલ્યાણકારી દેવનું પાવનકારી મંદિર મહેસાણામાં તાલડી ગામે સ્થિત છે, જ્યાં પરમ કૃપાળુ બળિયા બાપજીના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું। મહેસાણાના સાલડી ગામે સ્થિત આ મંદિર સૌ ભક્તોની મનોકામના પૂર્તિ કરનારું માનવામાં આવે છે, જેના કારણે દૂર દૂરથી ભક્તો અહીં પોતાની મનોકામના પૂરી કરવા માટે બળિયા બાપજી સમક્ષ અરજ કરે છે। સાલડી ગામની અંદર આ બળિયા દેવનું અમારું મંદિર છે, એ ખૂબ જૂનું પુરાણું મંદિર છે, ગામટોળાનું મંદિર કહીએ એવું ગામટોળાનું મંદિર છે। બળિયા બાપનું અમારું લોભા જેટલું બળિયા બાપનું હાથનું સજ છે એટલું જ અમારા બળિયા બાપનું હાથનું સજ છે। અહીંયા ગમે તે દુઃખ દર્દ હોય, તમે બળિયા બાપના ધોણી ટોઠા તાર ટાટોડી આવી બાધા રાખો એટલે ગમે તેવું દુઃખ દર્દ બળિયા બાપ મટાડી દો છે। બળિયાદેવની બાધા આપવામાં ચાની બાધા રાખીએ છીએ, ટેક રાખીએ એટલે બટી જાય, લહડ ડુકડી નહીં ખાવાનું, રાવણે નહીં જવાનું બરાબર। અને જો તે છતાંય એવું હોય તો બળિયાદેવને મોટા ખાહરો લઈને બાપણ કગડી પડે એટલે તરત આરામ થઈ જાય। અહીં મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ એક સુંદર રંગરોગાન કરેલું અને તેમાં બળિયાદેવની સુંદર મુખારવિંદ વાળું ગર્ભગૃહ દ્રશ્યમાન થાય છે। અહીં બળિયા બાપાને એક યુવાન યુવકના સ્વરૂપે બિરાજમાન કરાવવામાં આવ્યા છે, જેના દર્શન કરતાની સાથે જ ભક્તો અભિભૂત થઈ જાય છે। અહીંયા બળિયા બાપાની મૂર્તિની એકદમ ઉપર સૂર્ય ભગવાનના આશીર્વાદ જાણે બળિયા બાપાને પ્રાપ્ત થતા હોય તેમ તેઓ તેમની મૂર્તિની ઉપર જ સ્થિત છે, જેના પણ દર્શન કરવાનું ભક્તો નથી ચૂકતા। અહીં ગામના લોકોનું કહેવું છે કે ન માત્ર આ ગામ અને અહીંના આસપાસના ગામ પરંતુ વિદેશમાં રહેતા લોકોને પણ જો કોઈ તકલીફ હોય અને તેઓ જો મનમાં બળિયા બાપાની બાધા માને તો તેમના તમામ દુઃખો ગણતરીના સમયમાં જ નષ્ટ થઈ જાય છે। એનો એવો મહેમા છે કે ભાઈ આજુબાજુની જે પબ્લિક કે ખાલી બળિયા દાદા નામથી બાધા રાખે, પાણીયારો દીવો કરીને કે દાદા મારો બાળક બીમાર થયો, તરત એ બાળકનો આરામ થઈ જવા માંડે છે। અને રવિવારે મંગળવારે એ લોકો બાધા કરવા આવી ટોઠા ધોણી ટોઠા તાર ટાટોડી
94 બુંદીના લાડુ એ બઢિયા દાદાના ચરે છે. અને બીજું તો અમેરિકામાં અમારા જે વસવાટ કરતા લોકો છીએ એ લોકોને ખાલી ત્યાં બીમાર પડે કોઈ બાળક કે કોઈ મોટો માણસ તો એની બાધા રાખે તરત જ ત્યાં અમેરિકામાં દાદા પોકી ગઈ અને તરત એમના બીમારીની દૂર કરી દો છે. આ મંદિરમાં બળિયાદેવનો મહિમા અમદાવાદના લાંભા ખાતે સ્થિત બળિયાદેવના મંદિર જેટલો જ છે. કહેવાય છે કે જે ગામના ભક્તો છેક અમદાવાદના લાંભા સુધી નથી જઈ શકતા તેઓ અહીં સાલડી ગામે આવીને જ નતમસ્તક થાય છે બળિયાદેવને. મંદિરમાં લોકો દૂર દૂરથી પોતાની બાધા પૂરી કરવા માટે આવે છે અને બળિયા બાપાના આશીર્વાદ મેળવીને કરે છે ધન્યતાની અનુભૂતિ. અહીંયા બળિયા બાપાને નાળિયેર ધરાવવાનો મહિમા છે. કહેવાય છે કે જો તમે એક નાળિયેર ધરાવીને કોઈ પણ અરજ બળિયાદેવ સમક્ષ કરી લીધી તો તમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. આવો છે અહીં બળિયાદેવનો મહિમા. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.